લઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ। જ્યારે પોતાના દેશના વ્યક્તિને વિદેશના ઉચ્ચ હોદ્દા ઉપર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખરેખર ગર્વ થાય। અરે આપણા ફેમિલી મેમ્બર્સ પણ જ્યારે વિદેશ જતા હોય, સારી પોસ્ટ ઉપર જતા હોય ત્યારે પણ આપણી છાતી ગજગજ ફૂલી જાય છે। ત્યારે ભારતીય મૂળના અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા છે અને ભારતના નામનો ડંકો વગાડ્યો છે। ત્યારે આજે એસ લાઈવની વિશેષ રજૂઆતમાં આપણે જોઈશું કે મૂળ ભારતીયોને વિદેશમાં જઈને કયા દેશના ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા છે તેની વાત આજે કરીશું। તાજેતરમાં જ અમેરિકા સ્થિત એક સંગઠને વિદેશની સરકાર અને ત્યાંના બીજા ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન થયેલા એવા ભારતીયોની યાદી જાહેર કરી છે। અલગ અલગ સેક્ટરમાં ભારતીયોએ મેળવેલી સિદ્ધિઓ દર્શાવતા રિપોર્ટમાં 200 જેટલા ભારતીય મૂળના લોકોમાંથી 60 કરતાં પણ વધુ વિદેશની સરકારમાં કેબિનેટ પોઝિશન ધરાવે છે। હાલમાં જ આપણે જોયું કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારત મૂળના કમલા હેરિસ ચૂંટાઈ આવ્યા ત્યારે ભારતમાં તેની ઘણી સારી ચર્ચા થઈ। ત્યારે બીજા ભારતીય મૂળના મહત્વના પદ ઉપર બિરાજમાન હોય તેવા સરકારના વડાઓની વાત કરીએ તો પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા, ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન, મોરિશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનૌથ, सूरीनामना राष्ट्रपति चंद्रिका प्रसाद संतोखी। જ્યારે સરકારના નાયબ વડાની વાત કરવા જવું તો અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તાજેતરમાં બન્યા તે કમલા હેરિસ, ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ભારત જુગદેવ, આયર્લેન્ડના ડેપ્યુટી પીએમ એટલે કે પૂર્વ પીએમ લિયો વરડકર। જ્યારે કેબિનેટ મંત્રીઓની વાત કરું કે જેઓ મૂળ ભારતીય છે અને વિદેશમાં સ્થાયી થયા છે તો ફિજીમાં શિક્ષણ મંત્રી રોઝી અકબર, ટોબેગોમાં કાયદા મંત્રી છે ચે ફારિસ અલ રાવી, કેનેડામાં જાહેર સેવા મંત્રી છે અનિતા આનંદ, ગુયાનામાં આરોગ્ય મંત્રી છે ફ્રેન્ક એન્થની, સિંગાપોરમાં વિદેશ મંત્રી છે વિવિયન બાલકૃષ્ણન, ફિજીમાં ઉદ્યોગપતિ છે પ્રવીણ બાલા, ગુયાનામાં કુદરતી સ્ત્રોત મંત્રી વિક્રમ ભારત, મોરિશિયસમાં ઉદ્યોગપતિ સુનિલ દૂત ભોલા, કેનેડામાં યુવા મંત્રી બાદરશી ચેકર, બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક, બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ, ટોબેગોમાં આરોગ્ય મંત્રી ટેરેન્સ દયાલ સિંહ, ગુયાનામાં પ્રાદેશિક વિકાસ મંત્રી નાઇઝલ ધરમલાલ, ટ્રિનિદાદમાં ઉર્જા મંત્રી ફ્રેન્કલિન, મોરિશિયસમાં શિક્ષણ મંત્રી લીલાદેવી લુચમન, મોરિશિયસમાં વિદેશ મંત્રી એલન ગાનુ, મોરિશિયસમાં કૃષિ મંત્રી મનીષ કોબિલ, દક્ષિણ આફ્રિકામાં જાહેર કંપની મંત્રી પ્રવીણ ગોર્ધન, ગુયાનામાં પબ્લિક વર્કસ મંત્રી દેવદત ઇન્દર, સિંગાપોરમાં માહિતી મંત્રી એશ ઈશ્વરન, ગુયાનામાં મંત્રી આનંદ પરસૌદ, મોરિશિયસમાં પરિવાર કલ્યાણ મંત્રી છે કલ્પના દેવી શાહ, સુરીનામમાં યુવા અને રોજગાર મંત્રી છે રેશમા કુલદીપસિંહ, ફિજીમાં હાઉસિંગ મંત્રી પ્રમીલા કુમાર, ગુયાનામાં શિક્ષણ મંત્રી પ્રિયા માણેકચંદ, સુરીનામમાં સંરક્ષણ મંત્રી ક્રિષ્ના મઠૌરિયા, મોરિશિયસમાં મરીન રિસોર્સ મંત્રી સુધીર મૈધુ, મલેશિયામાં માનવ સંસાધન મંત્રી સર્વાનંદ મુરુગન, મલેશિયામાં રમત મંત્રી છે રિઝલ મેરિકન। જ્યારે આવા મૂળ ભારતીયોને વિદેશમાં આવા ઉચ્ચ હોદ્દાઓ ઉપર, સરકારના ઉચ્ચ હોદ્દાઓ ઉપર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક ભારતવાસી તરીકે આપણી શાનમાં ચોક્કસ વધારો થાય, પરંતુ એનાથી પણ સારી વાત એ છે કે વિદેશના લોકો પણ મૂળ ભારતીયો ઉપર વિશ્વાસ મૂકીને આવા ઉચ્ચ હોદ્દા ઉપર તેમને નિયુક્ત કરે છે। ત્યારે ભારતીય મૂળના લોકો પણ આવા ઉચ્ચ હોદ્દા ઉપર બેસીને પોતાની સક્ષમતા પુરવાર કરી રહ્યા છે। તો ફરીથી મળીશું કોઈ આવી નવી માહિતી સાથે એસ લાઈવ વિશેષમાં। અત્યારે હાલ આપો રજા। નમસ્કાર, જય હિન્દ।